પાછળ ગયા ને એમ કે મમ્મી કા હું તે કહી દે ફરી આમ ન હોય ને કા ને હાલો ઉભા થાવ ને જરી કાલ ચાલ કરીએ પાછી કરીએ ને કેમ આપી આનું તો નામ નહીં લેવાય ઓ તો નહીં લેવાય ના કયો તા ખરી હેલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના બધા મોજમાં ને બસ મોજ હોય છે ઘણું હા ચા પાણી નાસ્તા કરી લીધા વાંધા કરી લીધા તો મેં કીધું સાહેબ વધારો સાહેબ નું ચીક મોડું થઈ ગયું વધારવાનું હા કરી બધું કામ કરી લીધું સાહેબ નું વાહે રાખ્યું હતું કરી સવાર માં લઈએ ફેરવી લઈએ વેલી લઈએ પણ છે ને હા ઓલી તરત એલવી જાય ને હા ગોરી છે ને ગોરી પડી ગોરી બનાવીએ કે ને ભરી ભરી હોય આખી ગોરી એટલી સાઈ થાય આ તો વેસાતું હોય વેસાતું હોય તે ડબરામાં પછી ફીટ બેસી જાય છે ઢાંકણું છે આ ડબરામાં બેસી જાય ડબરામાં કરી લઈ ખોટી ના થાવ હા ખોટી ન થાવ ઓલું બેહું પડે આપડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના ચોહાડા નો વાગવા આવ્યા ને આજ સન્ડે છે એટલે પછી શિવાની ને તો મોજ છે શિવાની ને ગાંઠક નું જાવું સન્ડે મોજ ન કરવી ની મમ્મી હા એ તો જાવું તો તી હવે આજ તો મને અમે માંડે ને કહીએ કે આ ઘેર રે ઘેર રે તો ઘેર ન થરેવું ને હવે પછી હું ચાલુ થયું તી હવે પપ્પા કહીને ગયા કે ખડી કે ભૂમિન ઘેર કે મૂકી આવજો ત્યાં રમી આવશે એ કે હવે જો એને મૂકવા જાવું ને મમ્મી કે કેરી કે છે ને ભૂમિ હાટું એક લેતી જાય કે બધું ખંટુડો ને હવે નહીં લેવાય ને કટાણ ખંટુડો દેવા જવાનું હતું પણ હવે છે ને ઘંટુડો પછી દઈ આવી હટાણે શિવાની નાથે પકડવો પડશે ને કેરીયું લેવાની છે જો કેરીયું મમ્મી કાઢી બે લેવાય નહીં ને હવે એને તો ત્યાં કઈ ઉતામળ તો નથી ઘંટુલાની ના ના ઉતામળ નથી હવે એ તો પછી બપોરે કે રોંઠે જઈ મેળાય છે ને કાલ હોરી ઉકા ગમે તઈ મૂકી આવી તઈએ દઈ આવી ને હટાણે તો હવે જઈએ શિવાની ભૂમિન કેરી ક્યાં હાલો લઈ લ્યો હાલો ભૂમિન કેરી દેવી ને હાલો શિવ નાખો ઉપડશે શિવ થી ના ઉપડે હો નહીં ઉપડે ના ના વાગી ગયા દહ ને જો આવીને હંજવારી પોતા કર્યા ને મમ્મી ને હાલે ઠામું ટકવાનું ને આજ ગાય ને છે ને રોટલી દેવાનું મોડું થઈ ગયું તો ગોળ ને રોટલી લઈ લીધા હવે દઈ દઈએ હજી રાંધવાની તો વાર છે હવે છે ને પપ્પા પોરબંદર ગયા છે ને બે દીથી ને પપ્પા કહીશ કે કેરી કે થોડીક પીરી પીરી કે છે ને એ ઉતાર લેજો તો મમ્મી રાંધવાની વાર છે હજી તો થોડીક કેરી ઉતાર લઉં ને ઉતાર લઈએ ભાવેશભાઈ ને આજ રવિવાર છે તો એ જવાનું હતું કલાક પછી રાંધજો આ જો અમારો રૂપાર બેઠો હતો ને ઉભો થઈ ગયો રોટલી આવ્યા ભેગી કા Thank you.
હલો કેરીન ધગારું ભર લીધું. હો કેમ આપી? હા કેમ આપી? આનું તો નામ નહીં લેવાય. હો તો નહીં લેવાય ના. કયો તા ખરી? 200 કિલો. ઓહો 200 કિલો. પણ ફળ એવા છે ને? ફળ એવા છે ને હેતે જો બાકી 120 ની ને 150 ની જેવી તો જઈ. હા એ તો જડે હેવી તો જડી. પણ ઈ ઓલી કાર્બન ની. હા આ તો પ્યોર આંબા માંથી ભાઈ તો ને મોટા મોટા ફળ અસલ ના. હા ત્રણ કે શિયાળી માં મંડી છે પેરી ઉપડવા પેરી પડવા. આંબા માં આવી ઓછી પણ એકદમ મોટા મોટા ફળ બધા આવ્યા. એ ખરખાજ બધા જો ને ઓલા આંબા માં વધુ આવી હતી પણ એમાં આ વખતે જરાક વધારે ઝીણી રહી ગઈ. પણ પાકી અસલ જાય બધી. હા પાકી બધી જાય. મીઠું કેવું લાગે છે હવે પાકે છે ને? આમાં પારવી છે તી એકદમ મોટા મોટા ફળ થયા બધા. તો આ વખતે તો હવે જો આપણે છે ને આ નવું લઈ લીધું આપડવાનું ખરનું કે ને. હા આ વખતે તો લઈ લીધું. એક વર્ષ તો હાવ મરી ગયા હતા. ખબર નતી આપણે કે કેરી પાડવાનું જડે. પછી બે જણા લુકડું ચાલે અને એક જણું પાડે. ત્રણ જણા જોતા તો ને થાકી ગઈએ ગાયઠક ના. હા હેઠી તો પડવાનો દેવાય. ડાયરૂ માં ફટકા થયો આવે ને લુકડા માં પડે ને કેરી માં કેરી ફટકાય ને એટલે ખરાબ થાય. પછી હા પછી આ જે કેરી પાડતા હતા ને એને કે અમે એને પૂછ્યું કે કેરી પાડવાનું આવે કે આ એમ કે કેરી ન પડાય કે તો કે માણા કે આંબા માંથી કેરી કઈ ઉતારી લે આવું પાડવા વાળા બગીચા. અને હું કઈ કે તો ખરું નામ તો કઈ કે. હા કઈ કે મને આવડતું તો નથી. પછી આ વખતે વીરમ ને કીધું કે તું યાર્ડ માં જા ને તો કેરી પાડવાનું લઈ આવી છે. પછી વીરમ ગયો તો કે મામા 350 નું કે ભલે જે કે તું લઈ લે છે કે તો એ પેલા એને તો કીધું કે વાહડો તો અમારે અહીં છે તાર પપ્પા કે તો કે એને એમ કીધું કે વાહડો ને બધું ભેગું જ આવે ઈ કે. અચ્છા આમાં છે ને હરીએ આપણે કેરી છે ને એ આમાં આવી જાય. હા આમ કરીએ ને એટલે કેરી અંદર આવી જાય. આમ કરીને આમ કેરી પાડીએ એટલે કેરી સીધી અંદર જ પડે. અંદર જ પડે. હા આમાં આ ઝારી માં છે. ઝારી માં છે એ હરિયા માં ટૂંકમાં હરિયા થી બર થાય. હા આ હરિયા થી બર થાય એટલે કેરી અંદર પડી જાય. હા આમાં કઈ હોય તો કઈ નઈ. હોય કઈ નઈ એટલે હવે આ તરત પડી જાય. આપડે ઓલી નો તકલીફ ન પડે જરાય કેરી પાડવામાં. હાલો તો હવે રોટલા કરી નાખશે. મગ જો મમ્મી છે ને ગેસ ઉપર બાફા મૂકી દીધા હતા તે બફાઈ ગયા. મેં કીધું મગ બફાઈ જાય ને ત્યાં રોટલા ઘડલો. રોટલા ઘડીને પછી અહીં શાક વઘારીને પછી એટલે છે ને હાથ મૂકી દેવા. મગનું શાક હોય ને એટલે ભાત ખાવાની મજા આવે. એમાં મને તો બહુ ભાવે એટલે આકડી શાક બની જાય ને પછી છે ને ભાત મૂકી દેવા. મગનું શાક ને અધૂરું કહેવાય ભાત વગર. જીવું નહીં એવા ભાવે ભાત તો. ગોળ ભાત ભાવે ને શાક ભાત ભાવે. હાલો તમે રોટલા ખાવા. તો આપણા રોટલા થઈ ગયા ત્યાર. ના લહણ વાળી ચટણી જો પલારી દીધી હતી પલરી ગઈ. હવે એમાં શું થોડુંક ધાણા જીરું નાખતી હળદર. મસાલો તો જો પાકી ગયો. નાખી દઈએ એમાં મીઠું.
એમાં દાદા ને અમે છે ને ઢોકળા ની ચટણી આપી દીધી, એની એમાં મગ ભાત માં ચટણી નાખી દીધી હતી. એને કીધું કે ભેળ, તો પછી મને કે ઈએ તું બનાવી દે ભેળ, તે ભેળ કરીને ખાઈશ. શાક મગ નું ભાત ને રોટલા ને એવું બનાવ્યું, પાસે ને ઢોકરા લઈ આવ્યા, એના પેરી ચટણી આવી હતી, દાદા ખાતા હતા, માનસી હું લઈને આવી હતી. હા અમે બનાવ્યા, હા અમે બનાવી કે બનાવો. પપ્પા કહે કે હું કે શું ભેળ લઈ આવ્યા વાલી ખાવી, તો એક ચમચી ખવરાવ્યા શાક ભાત ને, એમાં જરાક ચટણી નતી નાખેલતી, મને એવું બનાવી દે તો જઈએ ખાઈ છે. કેવી ભેળ છે, કેવી ભેળ. આ ઠોકરું લઈ લેજો, મેં ઠોકરું પડ્યું લઈ જોઈ. હા ચટણી ભરીને ખા, ચટણી માં ચડિયા ચટણી હાલે 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 હાલ બોલ. એમ બસ કેજો કેવું છે, કેવું છે. ઠંડી ઠંડી છાસ છે ને ભેગી, ઠંડી ઠંડી છાસ. હા છાસ છે. હા તો હાલો હવે બપોરા કરી લઈએ બરાબર ને. અહીંયા છો ને છે ને હવે મમ્મી પીવે ચા, કેમ કે મમ્મી આજ વહેલો ચા નતો પીતો. આજ છે ને પપ્પા બપોરે ગોલો લઈ આવ્યા હતા. હા ગોલો લઈ આવ્યા હતા, મેં કીધું હવે ચા અટાણે નથી પીવું, ગોલો ખાઈ લઈએ. અમે ગરમી નો છે મોડેરો ચા ભાવે વહેલો ના પીએ. પછી 5 વાગે ગોલો ખાતો. ગોલો ખાઈ ને આપણી મેં મમ્મી હવારે એક પગારું તાપડી લીધું, તો મને કે હવે આમાં વરસાદ ની આગાહી છે, પછી ટાણે કે પૂછશું નહી, તો મેં કીધું આપડી લ્યો બેદી આમ કે બેદી આમ. તી મમ્મી ને ભાવેશભાઈ કેરીઓ આપડતા હતા, તી આંબો સાફ કરી નાખ્યો, તો હવે છે ને અતિ પાડલી હતી, બસ પાકી ખાઈ લેવાની. અવાર બહુ ઓછી તો યો થઈ કેરી. હા ઓછી થઈ, બહુ ઓછી થઈ અવાર કેરી. ક્રીમ વાળું બિસ્કિટ છે, ક્રીમ કોઈ તે અંદર થી છાટી ગઈ, એક બિસ્કિટ નો બટકો ન ભેરો ને મને પાછી આમ પેક કરીને દેવા આવી, કા આમ જોતા પેક કરીને દેવા આવી. અટાણે તો મમ્મી કે ટ્યુબ બોલી પૂછ, મેં કીધું ટ્યુબ છે ને, મને બોલી તો લેવા દે. હા છે, મેં કીધું ટ્યુબ પૂછી હું અટાણે નહી હું ખાવ, પછી ને જરીક ભય થાય ગરમી ની. સીવું ઠેકડા મરે કડ માથે. હા એ વાત સાચી, મને તો જો કડ દુખે ને તો હું ભાવા પાસે પગ મુકાવું. મને તો પાછી પકડાઈ ગઈ તે દી છે ને, રજાઈ ધોઈ હતી, પછી તે દી તો બે દી બીજા દી ઓછી પડી ગઈ હતી, ત્રીજા દી હાવ મટી ગઈ હતી. આજે બપોરે કઈ નતું, હું જો હવારે સીવું માં મૂકવા ગઈ ને, ચૂપ નહી હવારે સીવું મૂકવા ગઈ ને, તો સીવું કે મને તેડી એ લેતી, એને તેડી ને ઓલી કેરી ઉપાડી ભૂમિ ની, તૈયા ઉપાડ્યો તો વજન ને, પછી જઈ બપોર પાછી રાંધી ને ખંટુડો મૂકવા ગઈ ને, તો મમ્મી ને કહું ચડાવી દો ને, મમ્મી ભલે પડવા. મેં કીધું કે લાવણ લેતી જાઉં, તી ખંટુડો ઉપાડીને ગઈ ને, ઈ પાછી થી જરા જરા ચાલુ થયું, બપોર ની ખડ એકદમ ની છે ને પકડાઈ ગઈ. બપોર આખી તો શિવ પાસે હુતી હતી, નિંદર નથી કરી પણ હુતી હતી શિવ પાસે, કમેન્ટ ના જવાબ ને દેતી, તો એ અટાણે છે ને હજી કેવરાવે છે, હજી એક દી માં તો નહીં મળે, હજી કાલ નો દીધું, કાલ નો દીધું, એ દુખે તો એમ જ દુખે છે. પછી આપડી આપડી હુતાય હક નમરે. મમ્મી ફેરી કરતા હતા, ભાવેશભાઈ આપડતા હતા, શિવ ભેગી કરતી હતી, હું તો અહીંયા ઉભી હતી, પછી હું અટાણે થાય નઈ કઈ, આમ આઘા પાસી આઘા પાસી થાવ. આજ મેં મમ્મી મેચિંગ મેચિંગ કરી લીધું, મમ્મી ને બીજી સાડી છે એવા જ કલર, દુધિયા કલર ની ઓલી બીજી છે, આ બીજી છે. તમારે કઈ કહેવાનું છે?
કે છે હા એક કોમેટ આવી શિવ માટે નાનું નાનું મસ્ત બેગ લઈ આવો તો આપણે છે ને શિવ હાટું બેગ લેવા જવાનું છે પણ હજી બેગ દીકની વાર છે કા પછી જવાનું છે ને બેગ ને લેવા ચડી ચેરી ચડી આવી ચેરી કે ના આવી નથી કઈ ફરિયામાં છે ને ખાટલો નાખીને જરીક વાર હું કહેશે ને આ લંબા હું તો સીવાની મારી પાસે ચડી ગઈ ને એમ કઈ મમ્મી કા હું તે કોઈ દી ફરિયામ ન હું એને કા ને હા એને સીવાની ને મમ્મી કહી કે ઈ કે તી જરીકી કે પગું ને કે વાહમાં દઈ દઈ કડમાં ઈ કે તે જરીક વાર તેને ઘરમાં લઈ ગઈ તે સીવાની ને મજા આવી ગઈ માંડે ને ફૂલાવી દાદા આવ્યા ને તે મેં કીધું જા હું ગોલો ખાવા ભેગી માંડેને છે ને ફૂલાવી એને તો હજી મને કે તું અહીં અંદર સૂતી રહી કે હું પગ ઉધીતા રાખું માથે એક એક પગ દઈ આપણે કહીએ એમ દબાવે પગવેથી કડ ને પાછી તમે કીધું ઠીકડિયું માર દે તો ઠીકડી મારતી કેમ મારતી હતી હાલો ઉભા થાવ ને જરીક હાલચાલ કરીએ પાછી કરીએ ને હાલચાલ કરશું ને પાછી હાલ તો જઈએ ખેતરમાં જાવ ધીમે ધીમે તો એ તારી ભલી થાય એમ ખાટલો હાવ નથી પકડાવવાનો કઈ ઈ તો પાછી સીવાની તો ગોલાન વાઇટ કોણ આય મારી પાસે લઈને આવી હતી હાવ કેમ ખાટલો તારે મને પકડાવો છે કાં હે હાવ ખાટલો પકડાવ દેવો એ બંધ થા તું આ લાલ ઉભી થા હા લાલ ધીમે ધીમે ખેતરમાં જાય ખુમરી મારી આવીએ કા તો સ્પેજ રવિવાર હતો તો જવાનું હતું હા રવિવાર હતો થોડી પર જવાનું હતું તો જઈ આવ્યો ને પછી હવે હું એમ કહું કે આપણે હિચકો ઓનલાઈન મગાવ લઈએ થાય હા ઈ વાત થા છે ઓનલાઈન મગાવ લઈએ તો આલે આપણે તો વાથી લેવો ને વાથી લેવો એમાં આપણે ગૈઠક નઈ હારું ઘેર આવી જા હે ને આમાં સેવો ન બે હવે ન કા આમ તો હવે હારો જ છે હાલે વાંધો ન એમ તો હાલે પણ હવે લેવો તો પડી છે વેલા મળો જો હું જોઈએ ઓનલાઈન કેવા છે હિચકા હા જો હું જોઈએ આવો દોરી વાળો લઈ લેવાય કરે હા દીકો લેવો છે ને નવો ઈચકો ઓનલાઈન જોઈ લે હું હાલો ને હે શિવ નવો લેવો હા લેવો જો હે માલ છે ને તો દી હાથ મી ગયો ને તઈએ તો શિવ ન આવી મેં કીધું હાલ જઈએ તો કે ના ના એ કઈ મારી પાસે હૂતી રહી કે કડી ત્યાં ખાટ લઈને પાસે હૂતી પછી કડીક વાર બેઠી મેં કીધું હવે મારે નથી ઊભું હવે હું જાઉં ખેતરમાં તે હવે જોઈએ આવી ટાઈમ થઈ જાય એટલે પછી આ ફેડી કહી જરીક વહેલા કહીએ ને તો પછી તો ના આવે આ બાજુ દીકો ધીરે ધીરે હું કોઈ એકાદી ચક્કર ખેતરમાં મારી આવીએ સાંજે છે ને ફરખી ટ્યુબ ભૂહી લઈ એટલે હવાર થાય ને તો થોડોક ફેર પડી જાય હાવ મટે કે ન મટે થોડોક ફેર પડી જાય હાલવાની નથી મજા આવતી સીધો કડમાંથી વજન આવે ને હાલવાની નથી મજા આવતી દીકો જતી જાય તી મોરલા દેખી ગઈ મોરલા ઉડાડ માર દો કહો ઉડાડ મોરલા ઉડાડ ઉડાડ જો વિડા ઉડાડ હજી હજી રાડ પાડ બસ હવે આ બાજુ આવતી રે દોડી ના દોડ એ આવી આવી શિવુ આવી 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 માર દીકો આવી આવી જરીક વાર રહી નાખડે ઘેર જાય ને આજ બપોર પછી હું મમ્મીને કઈ કામમાં નથી આવી બસ આટા પહેરા જ કર્યા છે આજ મમ્મીને જ બપોર પછી બધું કામ કરવું પડ્યું નકર તો બપોર પછી ની ઘરની હંજવારી ને ઉભી રહે આ બાજુ એને વા હિન્દુ ને એવું બધું ઘેર ને ઘેર સીવું રાખતા રાખતા કર દેતી હોય જતો અઢાર ટાઈમ તે ચડી જાય એવી બસ લે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે બંધ કર દે ઉભી રે Yeah.